मित्रों हवे आपणे जोईए प्रश्न नंबर 3 में गुणाकार करी कोष्टक पूर्ण करो। तो जो मित्रों अहीं आपणने आपी छे 2x, तो 2x नो 2x वडे गुणाकार करो तो 2 दू 4 4x स्क्वायर थयुं। एवी रीते 2 नो 5 वडे करो तो 10, तो माइनस 10xy थई जशे गुणाकार। 2 तरी 6 अने x स्क्वायर अने x नो गुणाकार केटलो थशे? x ની 3 घात थशे। ओके चलो हवे आगळ जोईए। 4 दू 8 तो अहीं थई जशे 8 x अने x एक्स स्क्वायर अने y एक्स स्क्वायर y, जो 2x नो 4xy वडे। पछी 7 दू 14 लखो x नो एक्स स्क्वायर वडे गुणाकार। जो आ x छे अने आ x स्क्वायर छे एटले x ની 3 घात थई अने y। पछी माइनस 9 नू 2 वडे गुणाकार 18, x स्क्वायर अने x नो गुणाकार x नो घन अने y स्क्वायर એકલો જ છે એટલે y સ્ક્વેર અહીં મૂકી દો। ઓકે મિત્રો હવે જુઓ બીજો એક કરાવું છું, બાકીના તમારે ઘરેથી ગણવાના રહેશે। 5 દૂ 10 તો અહીં લખો માઇનસ 10, કેમ કે આ માઇનસનું છે, y અને x છે એટલે xy। ઓકે 5 અને 5 25 ગુણાકાર કરવાનું છે મિત્રો, અને માઇનસ નો ગુણાકાર પ્લસમાં થાય, y અને y કેટલા થઈ જશે, y નો વર્ગ। ઓકે ચલો એના પછી 3 5 15 માઇનસનું 15 થયું, એક્સ સ્ક્વેર આપેલું છે અને વાય, તો એક્સ સ્ક્વેર વાય। તેવી જ રીતે 5 ચોકા 20, માઇનસ અને માઇનસ પ્લસ થઈ ગયા એટલે અહીં થઈ જશે 20, એક્સ અને વાય છે એટલે વાયનો વર્ગ। ચલો હવે 5 7 35 35 થયા। ઓકે 35 એક્સ સ્ક્વેરનો એક્સ સ્ક્વેર અને વાયનો ગુણાકાર કેટલો થશે, વાયનો વર્ગ। ચલો પછી 9 5 45 માઇનસ અને માઇનસ પ્લસ થશે, પછી એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર અને વાયનો ગુણાકાર કેટલો થશે મિત્રો, વાયનો ઘન। તો મિત્રો મેં આ 2 કોન્સ પૂરા કર્યા છે ઓકે આ કોષ્ટકમાં, બાકીના તમારે ઘરેથી ગણવાના રહેશે, ના ફાવે તો તમે પૂછી શકો છો। હવે મિત્રો જુઓ લંબઘનની લંબાઈ પહોળાઈને ઊંચાઈના માપ અનુક્રમે નીચે મુજબ છે, તે પરથી આપણે ઘનફળ શોધવાનું છે। પહેલો પ્રશ્ન આપણને આપ્યું છે 5a 3a નો વર્ગ અને 7a ની 4 ઘાત। ઓકે તો જુઓ આમાં જે લંબાઈ છે એ આપણને આપી છે 5a, ઓકે પહોળાઈ છે એ આપી છે 3a નો વર્ગ, અને જે ઊંચાઈ છે એ આપણને આપી છે 7a ની 4 ઘાત। તો ઘનફળનું સૂત્ર આપણે લગાવીશું, ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। ઓકે તો આ 3a નો ગુણાકાર કરીએ આપણે, 5a ગુણ્યા 3a નો વર્ગ ગુણ્યા 7a ની 4 ઘાત। તો જુઓ 7 તરી 21, 21 પંજા 105, 4 2 6 ઘાતાંકોનો ગુણાકાર જે હોય એ આધાર સરખા હોય, જુઓ મિત્રો આધાર સરખા હોય તો 4 2 અને 1 અને ગુણાકાર છે, આ આધાર બધાના સરખા છે તો શું થશે, ઘાતાંકોનો સરવાળો થશે। તો જુઓ 4 અને 2 6, 6 અને 1 7, તો એની કેટલી થઈ ગઈ, 7 ઘાત। તો ઘનફળ કેટલું આવ્યું, 105 એની 7 ઘાત। ઓકે ચલો બીજો પ્રશ્ન આપણે જોઈએ, બીજા પ્રશ્નમાં આપણને આપેલું છે 2p 4q અને 8r। ઓકે તો જુઓ લંબાઈ આપી છે 2p, પહોળાઈ આપી છે 4q, જ્યારે ઊંચાઈ આપી છે આપણને 8r। ઓકે તો ઘનફળ, ઘનફળમાં આપણે શું કરીશું, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। ઓકે તો લંબાઈમાં 2p 4q અને 8r, 2 ચોકા 8, 8 ગુણ્યા 8 કેટલા થાય, 64 PQR, આ આપણું ઘનફળ થઈ ગયું। ઓકે મિત્રો ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યું છે, XY 2X સ્ક્વેર Y ગુણ્યા 2XY સ્ક્વેર, પછી A 2B અને 3E, આ બધી કિંમત તમારે ગુણાકાર કરવાની છે એટલે ઘનફળ તમને મળી જશે। હવે નેક્સ્ટ પ્રશ્ન ક્વેશ્ચન નંબર 5માં આપણને શું આપ્યું છે, ગુણાકાર શોધો। તો પહેલો પ્રશ્ન આપણને આપ્યું છે, જુઓ મિત્રો પહેલો પ્રશ્ન શું છે, XY YZ
અને ઝેડ એક્સ. ઓકે, તો જુઓ આ બધાનો ગુણાકાર, તો એક્સ વાય ગુણ્યા વાય ઝેડ ગુણ્યા ઝેડ એક્સ. ઓકે, ચલો મિત્રો આમાં જુઓ એક્સની ઘાતાંક કેટલી છે, એક, વાયની પણ એક, વાયની એક, ઝેડની એક, ઝેડની એક અને એક્સની એક. હવે જુઓ ગુણાકારમાં મેં તમને અત્યારે જ કીધું હતું કે ગુણાકારમાં શું હોય, ઘાતાંકોનો સરવાળો હોય, આધાર સરખા હોય, આધાર સરખા હોય તો ગુણાકારમાં ઘાતાંકોનો સરવાળો થાય. તો એક્સની કિંમત જુઓ એક અને એક, તો એક્સની કિંમત કેટલી થઈ જશે, વન પ્લસ વન ગુણ્યા વાયની વન પ્લસ વન, જ્યારે ઝેડની વન પ્લસ વન. તો ગુણાકાર થશે એક્સ સ્ક્વેર ગુણ્યા વાય સ્ક્વેર ગુણ્યા ઝેડ સ્ક્વેર. તો આ બધાનો ગુણાકાર આપણે આવી રીતે લખી શકીએ, એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર. ઓકે મિત્રો, ચલો નેક્સ્ટ પ્રશ્નમાં જુઓ, એ માઇનસ એ સ્ક્વેર એની ત્રણ ઘાત. તો આમાં થઈ જશે એ માઇનસ એ સ્ક્વેર અને એની ત્રણ ઘાત. ઓકે ચલો ગુણાકાર કરીએ આપણે એને. તો જુઓ મિત્રો આમાં કેટલું આપ્યું છે, પહેલાં તો પ્લસ માઇનસ અને પ્લસ આપ્યું છે એટલે આનો ગુણાકાર તો માઇનસમાં જ આવશે. હવે ત્રણ અને બે છ, છ ને એક સાત, તો ટોટલ કિંમત થઈ જશે આની માઇનસ એની સાત ઘાત. ઓકે મિત્રો, તો આવી જ રીતે આ બધા ગુણાકાર તમારે કરવાના છે. ઓકે, જે ના ફાવે તમે પૂછો. આ સાથે આપણો એક્સરસાઇઝ 9.2 તમારો ફિનિશ થાય છે. આવતીકાલથી તમારે 9.3 આપણે આગળ કિંમત ગણીશું. ઓકે, થેન્ક યુ.